કોસંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જયરામ દેસાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા કોસંબા પોલીસ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. સન 1982માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા મૂળ મહેસાણાના વતની જયરામભાઈ દેસાઈ હાલમાં કોસંબાના પાલોદ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા પોલીસ પરિવાર તરફથી તેમને નિવૃત્તિ બાદનું જીવન તંદુરસ્તમય રહે તેવી શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી. હું પોલીસ ખાતામાંથી નિવૃત્ત થતો હોઉં અને ઘણા વર્ષોથી છેલ્લા 34-35 વર્ષથી સેવા આપી, આમાં કોઈ દળ તકલીફો પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે તકલીફો રહેવાની, પણ એ તકલીફોમાંથી આનંદ ભેર કામ કરી અને આજે હું રિટાયર્ડ થતો હોય. જય હિન્દ. અને આપ લોકોએ જે સાથ સહકાર આપ્યો હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ 6 અને 10 થશે અને ક્યારે 6-10 હું આ બંધનમાંથી મુક્ત થવું અને જલ્દી જલ્દી હું મારા પરિવાર સાથે મારા સમયમાં કે મારી જિંદગીમાં ઓતપ્રોત થઈ જવું એવું વિચારતા હોય છે. પણ જયરામ ભાઈ આજે આવ્યા અમે કે જયરામ ભાઈ તમારો કાર્યક્રમ 6-10 પછી ચાલુ થશે, સરકારી કાર્યક્રમ એ પહેલાં ચાલુ થશે નહીં. એટલે જયરામભાઈ સાથે એટલી આત્મીયતા અને એટલી મિત્રતા કે એટલો અમારો ભાવ એ જયરામભાઈ રૂપાળા છે એ જોઈ નથી કે જયરામભાઈ દેખાવમાં સારા છે એટલે એ નહીં, પણ જયરામભાઈની કામ કરવાની પદ્ધતિ, કામ કરવાની ભાવના, અમારી કોઈ પણ સૂચના હોય તો એને ખૂબ જ ઈમાનદારીપૂર્વક નિશાળે છે. પણ ખરેખર નાટક કેવું છે એ પ્રજાને જ ખબર હોય કે આ નાટક કેવું ચાલે છે. આજે જયરામભાઈનો વિદાય સમારંભ પણ છે અને નિવૃત્તિ સમારંભ પણ છે. બે દિવસો આપણને ખૂબ યાદ રહેતા હોય છે, એક આપણો જન્મદિવસ અને આપણી ગેરહાજરીમાં લોકોને આપણો પુણ્યતિથિ. પુણ્યતિથિ કેવી ઉજવાશે એ આપણને ખબર હોતી નથી. એમ પોલીસ ખાતામાં અમારો પ્રવેશ એ કદાચ કોઈને બહુ ખબર નથી હોતી, પણ અમારો વિદાય કેવો ઉજવાશે, અમારી નિવૃત્તિનો દિવસ કેવો હશે એ બધાને યાદ હોય છે. બધાને જે ખાસ કરીને નિવૃત્ત થાય વ્યક્તિ એને તો આજીવન યાદ રહેશે. અને જો પ્રજાની અંદર એક સારી છાપ ઊભી કરી હોય, પ્રજાના હિતોને ધ્યાનમાં રાખ્યા હોય, પ્રજાની સાથે હળીમળીને રહ્યા હોય તો એ દિવસ એ માત્ર અમારા માટે એક ઉત્સવ બની જાય છે. આપણા માટે એક સામાન્ય દિવસ હશે કે જયરામભાઈ આજે નિવૃત્ત થઈ ગયા, પણ જયરામભાઈના જીવન માટે તો ખૂબ મોટી એક ઘટના છે કે આજનો દિવસ એમના માટે તો એક મોટી ઘટના છે કે આજે હું નિવૃત્ત થયો હતો. એ પોતાનો જે પાછળનો જે સમય છે એને આ દિવસ છે એને સતત સ્મરતા રહેશે કે આ દિવસે હું નિવૃત્ત થયો હતો, ફલાણા સાહેબ હતા, આ હતું તે હતું, આવી પરિસ્થિતિ હતી, મહેશભાઈ આવ્યા હતા, બીજા બધા મિત્રો આવ્યા હતા, અને આ દિવસ એમના માટે હંમેશા યાદગાર બની રહેશે. પોલીસ એક એવો સબ્જેક્ટ છે કે લોકો એવું વિચારે કે પોલીસ સાથે દોસ્તી પણ સારી નહીં અને દુશ્મની પણ સારી નહીં. અહીંયા ઘણા બધા આવ્યા અને ઘણા બધા રિટાયર્ડ પણ થઈ ગયા, પણ બહુ ઓછા વ્યક્તિઓ હશે જે નિવૃત્ત થયા હશે ત્યારે પબ્લિક એટલે કે પરિવારના સભ્યો એને મળવા માટે કે એને સન્માનવા માટે આવ્યા હશે. એવા બહુ ઓછા હમણાં જ અમારા એક કર્મચારી નિવૃત્ત થયા, તો બપોરે કાર્યક્રમ રાખ્યો હતો ત્યાં એસપી ઓફિસ, એટલે એસપી એચક્યુ ઓફિસ, એચક્યુ હેડક્વાર્ટર, ત્યાંથી કાર્યક્રમ પત્યો પછી મેં કે તમે 6 વાગે આવજો, આપણે અહીંયા કાર્યક્રમ અમે બધું સરસ મજાનું આયોજન કરેલું.